સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. ધાનેરા તાલુકામાં આવેલા વિછીવાડી ગામમાં સરસ્વતીનું ધામ થયું બદનામ. લંપટ શિક્ષક સામે શાળાની શિક્ષિકાએ ફરિયાદ નોંધાવતા શિક્ષકને વાવ મોકલી તંત્રએ કરી કરવા ખાતરની કાર્યવાહી. બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુરમાં જ અસામાજિક તત્વો બન્યા બેફામ. સોના ચાંદીના વેપારીને બાઇકની ટક્કર મારી લૂંટ ચલાવી લૂંટારા ફરાર. ધાનેરામાં પોલીસ કર્મીઓ બન્યા સફાઈ કામદારો. પોલીસ મથકમાં સફાઈ કરી આપ્યું ઉમદા ઉદાહરણ. પુત્રી અને પુત્રવધુના સન્માનમાં થરાદ તાલુકાની દોલતપુરા ગામમાં સાસરિયા અને પિયરિયાએ વહેંચ્યા બાળકોને સ્વેટર. વાલીઓને પુસ્તકોના માધ્યમથી વ્યસન મુક્ત બનાવવાનો અનોખો પ્રયાસ. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગુજરાતમાં પ્રાથમિક વિભાગનું શિક્ષણ દિવસે દિવસે બદનામ થઈ રહ્યું છે ત્યારે શિક્ષણ જગતને કલંકિત કરતી વધુ એક ઘટના સામે આવી છે. પ્રાથમિક શાળામાં શિક્ષકો શિક્ષણ સિવાય બીજી કઈ પ્રવૃત્તિમાં વધુ રસ દાખવે છે એ વાત ઉપરથી પડદો ઊંચકી ગયો છે. ધાનેરા તાલુકાના વિછીવાડી ગામમાં આવેલ પ્રાથમિક શાળાના એક શિક્ષકને ચારિત્ર બાબતે ફરજ મુક્ત કરાયો છે. ગુજરાત સરકાર પ્રાથમિક શિક્ષણમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે નિત નવા પ્રયાસો કરી રહી છે, પરંતુ કેટલીક પ્રાથમિક શાળામાં શિક્ષક શિક્ષિકા પ્રેમલીન જણાતા બાળકોને મળતા શિક્ષણના લીલે લીલા ઉડી રહ્યા છે. આજે પણ કઈ કેટલી શાળાઓમાં બાળકો રામ ભરોસે અભ્યાસ કરી રહ્યા છે. શાળામાં આવતી મહિલા શિક્ષિકા બહેન શું શાળામાં સુરક્ષિત છે કે કેમ, આ મામલે હાલમાં જ ધાનેરા તાલુકાના વિંછીવાડી તાલુ પ્રાથમિક શાળાના એક શિક્ષિકા બહેને આ પીતિ પોલીસને સંભળાવી ફરિયાદ નોંધાવી છે. આ શિક્ષિકા બહેનના જણાવ્યા અનુસાર આ જ શાળામાં છેલ્લા 8 વર્ષથી શિક્ષકની ફરજ નિભાવતા કિરણ ચૌધરી નામના શિક્ષકે ગત 12 જૂનના રોજ આ શિક્ષિકા બહેનને મોબાઈલ વોટ્સએપ દ્વારા સંદેશ મોકલેલા હતા. આ લંપટ શિક્ષકના વારંવાર વોટ્સએપ પર સંદેશ આવતા આખરે આ શિક્ષિકા બહેને શાળાના આચાર્યને આ બાબતે રજૂઆત કરી હતી, જેથી શાળાના આચાર્યએ નોટિસ પાઠવી ખુલાસો માંગતા શિક્ષક કિરણે હવે મોબાઈલ દ્વારા હેરાન નહીં કરે તેવી માત્ર ખાતરી આપતા મામલો શાંત પડી ગયો હતો. જોકે ગત 2 ઓક્ટોબરના રોજ ગાંધી જયંતિના કાર્યક્રમની ઉજવણી કરી પોતાના એક્ટિવા પર ધાનેરા તરફ જતી આ શિક્ષિકા જ્યારે કુરડા ધાખા ગામ નજીક પહોંચી હતી ત્યારે કિરણ ચૌધરી નામના આ શિક્ષકે શિક્ષિકાને રસ્તામાં ઊભી રાખી તેનો હાથ પકડી આચાર્યને કેમ મારા વિશે રજૂઆત કરી, તારે મારે તાબે થવું પડશે તેમ કહી શિક્ષકે શિક્ષિકાને બુંદી ગાળો બોલી હોવાની ફરિયાદ ધાનેરા પોલીસ મથકે કરી છે. જ્યારે ધાનેરા પોલીસે પણ આ બાબતે ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે. તો આ તરફ આખો મામલો જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ પહોંચતા જિલ્લા શિક્ષણ વિભાગે પણ આ મામલે ગંભીરતા દાખવી શિક્ષક કિરણ ચૌધરી પર નૈતિક અધપતનની પોલીસ ફરિયાદના આધારે ફરજ મોકૂફ કરી વાવ તાલુકામાં મોકલી દીધો છે. ધાનેરા તાલુકાના પ્રાથમિક શિક્ષણ અધિકારી BM ગુર્જરે કબૂલાત કરતા જણાવ્યું હતું કે આવી અન્ય કોઈ શાળાની બાબત ધ્યાને આવશે તો શિક્ષક સામે પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. વિંછીવાડી પ્રાથમિક શાળાની અંદર શિક્ષક તરીકે ફરજ બજાવતા કિરણભાઈ કે જેમને નૈતિક અધપતનનો વિશેની ફરિયાદ થતાં ધાનેરા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવેલા અને તપાસના અંતે તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહી વડી કચેરી તરફથી કરવામાં આવેલ હતી અને તેમને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરવામાં આવેલ છે અને તેનું હેડક્વાર્ટર વાવ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી તરીકે નક્કી થયેલ છે અને તેમને અત્રેના તાલુકામાંથી છૂટા કરવામાં આવેલ છે. શું બનાવો તો ટૂંકી વાત કરીએ તો શાળાની અંદર એ શાળાની અંદર ફરજ બજાવતા એક શિક્ષિકા બહેનને પજવણી કરેલ હતી એવું ધ્યાનમાં આવેલ છે
અને તેમને સાથેનો જે વ્યવહાર હતો એ શિક્ષકની છાજે તેવો ન હતો અને એના કારણે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી. બનાવમાં વધારો થઈ ગયો, આના તાલુકામાં કોઈ કડક પગલાં લેવાય ખરી? આવી બાબતની કચેરીના ધ્યાન ઉપર આવશે તો આવા શિક્ષકોની સામે કાર્યવાહી કરવામાં આવશે અને સખ્તમાં સખ્ત કાર્યવાહી થાય અને એને શિક્ષા થાય તેના માટેના કચેરી તરફથી તમામ પ્રયત્નો કરવામાં આવશે. ધાનેરા તાલુકાના વિંછીવાડી ગામની પ્રાથમિક શાળામાં કલંકરૂપી બનેલી આ ઘટના કર્તવ્યનિષ્ઠ શિક્ષકોને પણ નીચું દેખાડે તેવી ઘટના છે. સરકાર 5 આંકડાનું વેતન આપે છતાં શિક્ષકો શાળા દરમિયાન પોતાના અંગત સ્વાર્થમાં ખોવાઈ જાય છે. માત્ર ધાનેરા તાલુકાના વિંછીવાડા ગામ જ નહીં પરંતુ જિલ્લાની કઈ કેટલી શાળામાં આવા બનાવો બનતા હોય છે. ક્યાંક આવા બનાવો બહાર આવે છે તો ક્યાંક શાળાની 4 દિવાલોમાં કેદ થઈ જાય છે. આવા બનાવો અટકાવવા માટે માત્ર શિક્ષકને ફરજ પરથી દૂર કરવા સિવાય શિક્ષક સામે દાખલા રૂપ પગલાં લેવા જરૂરી છે. આ આખા મામલે અમારા સંવાદદાતા રમેશ પ્રજાપતિએ આ ઘટના જે શાળાની છે તે શાળા વિંછીવાડી પ્રાથમિક શાળાના આચાર્યની પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કરતા શાળાના આચાર્ય દિનેશભાઈએ જણાવ્યું હતું કે શિક્ષિકા બહેને આ અંગે લેખિતમાં અગાઉ પણ રજૂઆત કરી હતી. હવે એની અંદર સત્ય હકીકત એવી છે કે એકવાર ક્ષમાબેને મને લેખિત રજૂઆત કરી કે ભાઈશ્રી મને ફોન દ્વારા વારંવાર ફોન કરે છે એટલે હું હેરાન થાઉં. ત્યારબાદ મેં એમને પાછળના દિવસે નોટિસ આપી અને જવાબ માંગ્યો કે આ ફોન કરવા પાછળનું કારણ શું. ત્યારે ભાઈશ્રી કિરણભાઈએ મને 19 તારીખના રોજ ખુલાસો આપેલ અને એમાં લખેલ કે હવે પછી એવું ક્યારેય અવધૂલ થશે નહીં. શું કારણથી ફોન કરવા પડ્યા, શું માગણી શું હતી ભાઈને શિક્ષકને? હવે એ તો આપણે એમાં ક્યારેય ઓલા ઉતર્યા નથી. સાહેબ કેટલા સમય પહેલાંની વાતે આ રહી જ્યારે તમે નોટિસ આપી? નોટિસ આપી મેં 17/7/19 ના રોજ. સાહેબ આટલા સમય પહેલાં આ લોકોનો ઝઘડો શિક્ષક શિક્ષણ ઉપર કેવી અસર પડતી હશે? શિક્ષક તો શિક્ષણ ઝઘડાને કારણે છે. એટલે ઝઘડો શાળામાં તો લગભગ ક્યારે થયો જ નથી, કેમ કે બંનેના કેમ્પસ જુદા છે. બેન ગામની શાળામાં છે અને ભાઈ મારી જોડે છે. અત્યારે છે તો શાળામાં તો ક્યારે એમને બેને મળવાનું થતું હતું જ નહીં. હશે એમને કદાચ ફોન દ્વારા. પછી શું એક્શન લેવામાં આવ્યું? એક્શનમાં તો એવું છે કે 2 ઓક્ટોબર પછી અચાનક બેન ઘરે રજા ઉપર ઉતરી ગયા અને ત્યારબાદ આ ફરિયાદ થઈ એ મામલા વિશે મને થોડીક સમાચાર મળ્યા છે. એનાથી આગળ હું કશું જાણતો નથી. સાહેબ કોઈ દિવસ બે વચ્ચે ઝઘડો થયો હોય તમારા ઉપર ધ્યાનમાં આવ્યું હોય એવું કોઈ ગામમાં વાત થયું હોય કોઈ બધું કરી? ના, એના વિશે હું કશું જાણતો. મામલો બન્યાને પણ 6 માસ જેટલો સમય વીતવા આવ્યો છે. જ્યારે ગુનો બન્યો 1 તારીખ 2 ઓક્ટોબર છે અને તેમ છતાં પોલીસ ફરિયાદ 4 નવેમ્બરના થાય છે ત્યારે ઘટનાક્રમમાં સર્જાયેલા અંતરાલને લઈ પોલીસ પણ આ મામલે સત્ય તપાસી રહી છે. પરંતુ આ ઘટનાની પોલીસ ફરિયાદ નોંધાયા બાદ જે શિક્ષક પર આક્ષેપ થયા છે તે શિક્ષકને ફરજ મોકૂફ કરવામાં આવ્યો છે. જ્યારે ફરિયાદી શિક્ષિકા રજા પર ઉતરી ગઈ છે ત્યારે 12 શિક્ષકોની સંખ્યા ધરાવતી વિંછીવાડી પ્રાથમિક શાળામાં 2 શિક્ષકોની ગેરહાજરીથી માત્ર 10 શિક્ષકો જ અત્યારે અભ્યાસ કાર્ય ચલાવી રહ્યા છે અને તેની સીધી અસર અત્યારે તો શાળાના બાળકોના અભ્યાસ પર પડી રહી છે. ધાનેરાથી બીકે ન્યૂઝ ચેનલ માટે રાજેશ ચૌહાણ. સરહદી બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતી નર્મદાની કેનાલોમાં વારંવાર સર્જાતા ભંગાણના પગલે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે. ખેડૂતોને કેનાલો તૂટવાના લીધે થઈ રહેલા આર્થિક નુકસાન અંગે ખેડૂતો દ્વારા નર્મદાના અધિકારીઓ સમક્ષ અનેક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં ખેડૂતોની રજૂઆતોને ધ્યાને લેવામાં આવતી નથી ત્યારે આ વિસ્તારના ખેડૂતો હવે કંટાળી આંદોલનની ચીમકી ઉચ્ચારી રહ્યા છે. વાત કરીએ વાવ તાલુકામાં આવેલા કુંડાળિયા ગામની. અહીં કુંડાળિયા ગામડી નજીક કેનાલમાં 120 ફૂટનું ગાબડું પડ્યું હતું અને તેનું હજુ સુધી રિપેરિંગ કરવામાં ન આવતા રાધાનેસડા ગામની બ્રાન્ચ કેનાલમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળતું નથી. આ બાબતે અનેક રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતા અકળાયેલા ખેડૂતોએ આ સમસ્યાનું ઝડપથી સમાધાન નહીં થાય તો આંદોલન છેડવાની આજે ચીમકી ઉચ્ચારી છે. રાધાનેસડા બ્રાન્ચમાં 10 દિવસથી પાણી આવતું નથી. પહેલા પાણી આવતો હતો ત્યારે કોઈ ખેડૂતોને પાણીનો વારો નહોતો અને બગાડ માટે સરકાર મોકલતી હતી ને અમારે હજારો કરોડોનું નુકસાન થયું છે તો હાલ કોઈ પાણી મોકલતો નથી. હજારો કરોડો રૂપિયાના ખેડૂતોના જીરા પોખેલા પડ્યા છે. ટ્રેક્ટર પૈસા લોન વ્યાજ કરીને લાવીને મેં પોખેલ છે તો કોઈ સરકાર કે કોઈ સાહેબો ફોન ઉપાડતા નથી ને પાણી મોકલતા નથી. અને જ્યારે ખેડૂતને જીરો પોખવાનો પાણીનો વારો આવ્યો ત્યારે ઈરાએ બધા એમ કહે છે માંગપત્ર ભરો ને આમ કરો છો. હાલમાં ખેડૂત રાત ને દિવસ 5-5 ને 6-6 કિલોમીટર કેનાલની લાઈનો નાખેલ છે. ત્યાં રાતે આવીને એરું ઝારું જાજરું જા આવીને પડ્યા રહે છે. આખી રાત શિયાળાના ઠંડીને કડકડતા વેઠવી પડે છે. આટલી સરકાર આગળ વિનંતી. સરહદી વિસ્તારના ખેડૂતો ઉપર કુદરત રૂઠેલી છે અને ખેડૂતોને મોટું નુકસાન સહન કરવું પડ્યું છે.
ત્યારે નર્મદાના અધિકારીઓએ જે રીતે ખેડૂતોની ઉપેક્ષા કરવામાં આવી રહી છે તે ખેડૂતોને પડતા ઉપર પાટું મારવા જેવી સ્થિતિનું નિર્માણ કરી રહી છે। ત્યારે ખેડૂતોના હિત અંગે વિચારી નર્મદા નિગમે પણ સક્રિય બની તૂટેલી કેનાલોનું ઝડપી સમારકામ કરાવવું જોઈએ। થરાદથી બીકે ન્યૂઝ ચેનલ માટે હાજાજી રાજપૂત। બનાસકાંઠા જિલ્લામાં તસ્કરો બેફામ બન્યા છે અને પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે। ઘરોમાં ચોરી કરવા ઉપરાંત હવે તસ્કરોએ ધાર્મિક સ્થળોને પણ બાકી રાખ્યા નથી। ત્યારે આજે થરાદ ખાતે આવેલા નારણદેવી આશાપુરી માતાજીના મંદિરને તસ્કરોએ નિશાન બનાવી મંદિરમાં રહેલા ચાર ભંડારામાંથી ચોરી કરી ગયા છે। ગુરુવારે રાત્રે નારણદેવી આશાપુરી માતાના મંદિરને તસ્કરોએ નિશાન બનાવીને આ ઘટનાને અંજામ આપ્યો છે, જેમાં તસ્કરોએ મંદિરમાં પ્રવેશ કરી મંદિરમાં રહેલા ચાર ભંડારાની ચોરી કરવા ઉપરાંત માતાજીના આભૂષણો ઉઠાવી ગયા છે, જેમાં માતાજીના મુગટ સહિત સોના ચાંદીના અન્ય આભૂષણોનો સમાવેશ થાય છે। તસ્કરોએ આ મંદિરમાં અંદાજિત લાખો રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી હોવાનું સામે આવી રહ્યું છે। તસ્કરો ચોરીની આ ઘટનાને અંજામ આપતા હતા તે સમગ્ર વિડીયો મંદિરમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગયા છે। ત્યારે થરાદ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આ ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે। થરાદથી બીકે ન્યૂઝ ચેનલ માટે હાજાજી રાજપૂત। પર્યાવરણ બાબતે ધાનેરા પોલીસની કામગીરી અત્યારે ઉડીને આંખે વળગી રહી છે। ધાનેરા તાલુકામાં બેફામ બનેલા લીલા વૃક્ષના હત્યારા ખુલ્લેઆમ લીલા લાકડાનો કાળો કારોબાર ચલાવી રહ્યા છે। અત્યાર સુધી અનેક રજૂઆત કરવા છતાં પણ સ્થાનિક અધિકારીઓનું પેટનું પાણી ન હલતા ધાનેરા તાલુકામાં દિવસે ને દિવસે લીલા વૃક્ષો ઓછા થઈ રહ્યા છે। જ્યારે ધાનેરાના પોલીસ ઇન્સ્પેક્ટર જે બી ચૌધરી પર્યાવરણ બાબતે સજાગ હોવાથી એકવાર ફરી લીલા લાકડા ભરેલું ટ્રેક્ટર ઝડપી વૃક્ષોના હત્યારાઓની હૂંગ હરામ કરી દીધી છે। એકવાર ફરી ધાનેરા પોલીસે ગુરુવારે રાત્રે પેટ્રોલિંગ દરમિયાન નેનાવા રોડ ઉપરથી પસાર થતું એક લીલા લાકડા ભરેલું ટ્રેક્ટર ઝડપી પાડ્યું છે। ધાનેરા પોલીસની પર્યાવરણ બાબતની કામગીરીની પ્રશંસા થઈ રહી છે। ધાનેરાની સો મિલોના માલિકો આમ તો ખુલ્લેઆમ ધોળા દિવસે વૃક્ષ નિકંદનનો ગોરખ ધંધો ચલાવતા હતા, પરંતુ ધાનેરાના નવા પોલીસ ઇન્સ્પેક્ટર વૃક્ષો બાબતે કડક વલણ અપનાવતા હવે સો મિલોમાં રાત્રિ દરમિયાન લીલા લાકડા લવાઈ રહ્યા છે। જો કે ગત રાત્રે ધાનેરા પોલીસે ફરી એકવાર ટ્રેક્ટરને ઝડપી પાડતા આવા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે। ધાનેરાથી બીકે ન્યૂઝ ચેનલ માટે રાજેશ ચૌહાણ। બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષામાં આચરવામાં આવેલી ગેરરીતિનો મામલો સામે આવે અને ફરીથી ગેરરીતિ ન થાય તેની તકેદારી રાખવા બાબતે આજે થરાદ ભાવના પરીક્ષાર્થીઓ થરાદ પ્રાંત કચેરીમાં આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા। ગુજરાતમાં તાજેતરમાં લેવાયેલી બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ આચરાઈ હોવાની ફરિયાદના પગલે બનાસકાંઠાના થરાદ વાવ ઉમેદવારો દ્વારા કસૂરવાર સામે પગલાં ભરવાની માંગ સાથે આજે થરાદ ખાતે પ્રાંત કચેરીમાં આવેદનપત્ર આપ્યું હતું। ગુજરાત ગૌણ પસંદગી મંડળ દ્વારા સમગ્ર ગુજરાતમાં બિન સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની 3901 જગ્યા માટે તાજેતરમાં જ પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં 10,45,000 જેટલા ફોર્મ ભરાયા હતા અને અંદાજિત 8,00,000 જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી, જેમાં ગેરરીતિના આક્ષેપ કરી પરીક્ષા રદ કરવા સાથે થરાદ પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। થરાદથી બીકે ન્યૂઝ ચેનલ માટે હાજાજી રાજપૂત। હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું। બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં જ અસામાજિક તત્વો બન્યા બેફામ। સોના ચાંદીના વેપારીને બાઇકની ટક્કર મારી લૂંટ ચલાવી લૂંટારા ફરાર। ધાનેરામાં પોલીસ કર્મીઓ બન્યા સફાઈ કામદારો, પોલીસ મથકમાં સફાઈ કરી આપ્યું ઉમદા ઉદાહરણ। પુત્રી અને પુત્રવધુના સન્માનમાં થરાદ તાલુકાની દોલતપુરા ગામમાં સાસરિયા અને પિયરિયાએ વહેંચ્યા બાળકોને સ્વેટર, વાલીઓને પુસ્તકોના માધ્યમથી વ્યસન મુક્ત બનાવવાનો અનોખો પ્રયાસ। તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ। કેમ ઉતાવળા ભાઈ, જુઓ ને મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા। એ તો થવાનું જ હતું, પણ જયારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા તને, હવે વાત સાંભળવા તૈયાર નથી। બોલો લો, આને કહેવાય ડખો ને પડાવે વખો। એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો। આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે। હવે સમજાયું। સરકાર શ્રી દ્વારા
સબસિડી પાત્ર કોબ્રા વાડના થાંભલા હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ ISO 9001:2015 સર્ટિફાઈડ કોબ્રા વાડના થાંભલા તેમજ કાંટાળો વાયર અને જાળી કોબ્રા વાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી एहसास जगावे घर ने सुंदर घर बनावे स्वप्नाओनी सुवास अनेरी आनंद टाइल्स गैलेरी होलसेल भाव नो एकमात्र रिटेल शोरूम एटले आनंद टाइल्स गैलेरी जेमा आपने मळशे अद्भुत वेराइटी सफारी सेरा कजारिया जेगुआर एस्ट्रल फिनोलेक्स આશીર્વાદ અને ફિટવેલ જેવી બ્રાન્ડેડ કંપનીની ટાઇલ્સો સીપી ફિટિંગ્સ સેનિટરી વેર અને પાઇપો તથા સિન્ટેક્સ અને ધરતી જેવી બ્રાન્ડેડ કંપનીની પાણીની ટાંકીઓ તેમજ KSB કંપનીની પાણીની મોટરો મળશે તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો આનંદ ટાઇલ્સ ગેલેરી મુરલી ટાયરની સામે ડીસા પાલનપુર હાઈવે ડીસા સંપર્ક રાજેશભાઈ બ્રહ્મભટ્ટ પ્રશાંતભાઈ અગ્રવાલ નમસ્તે શૈલેષભાઈ. આવો આવો જિગ્નેશભાઈ. અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો. એ હા દાદાજી. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસિયું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસિયું તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામચોક, ગાંધી ચોકની બાજુમાં, ડીસા. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. જિલ્લા મથક પાલનપુરના દિલ્હીગેટ વિસ્તારમાં આવેલી RS જ્વેલર્સ નામની સોના ચાંદીની દુકાનના માલિક રાજુભાઈ સાંકાભાઈ પટેલ ડીસા હાઈવે ઉપર આવેલી તિરુપતિ સોસાયટીમાં ગુરુવારે મોડી સાંજે પોતાની દુકાન વધાવી દુકાનમાં રહેલા 10 તોલા સોનાના દાગીના બેગમાં ભરી તેમના પુત્ર હર્ષ સાથે પોતાના બાઇક ઉપર ઘરે જવા નીકળ્યા હતા. તે દરમિયાન ડીસા હાઈવે ઉપર આવેલા હોન્ડાના શોરૂમ નજીક પાછળથી આવી રહેલી અજાણી કારમાં સવાર શખ્સોએ પિતા પુત્ર પાસેથી બેગ પડાવવા મરચું નાખવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પ્રયાસમાં નિષ્ફળ જતા શખ્સોએ બાઇકને ટક્કર મારી પિતા પુત્રને જમીન ઉપર પાડી દીધા હતા અને વેપારી રાજુભાઈના હાથમાં રહેલી સોનાના દાગીના ભરેલી બેગ છીનવી લઈ ફરિયાર થઈ ગયા હતા. આ ઘટનાના પગલે વેપારીએ બૂમાબૂમ કરતા આજુબાજુના સ્થાનિકો દોડી આવ્યા હતા. વેપારી ઊભા થઈ ગઠિયાનો પીછો કર્યો, પરંતુ ગઠિયાઓ હાથ ન લાગતા ઘટનાની જાણ પોલીસને કરી હતી. આ સનસનીખેજ ઘટનાના પગલે જિલ્લા પોલીસ વડા પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને વેપારી સાથે ચીલઝડપ આચરનાર લૂંટારુઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. ઘટનામાં એવું બન્યું કે હું સવા 8 દુકાન વધાવીને નીકળ્યો ત્યારે મારા પાછળ હું ને મારા બાબો બંને હતા. બાબો ચલાવતો હતો બાઇક અને પછી અમે સીધા સીધા ડીસા હાઈવે આવ્યા ત્યારે અમને પાછળથી સેન્ટ્રો ગાડીએ ટક્કર મારીને નીચે પડ્યા. એટલે પછી તરત જ અમને બાઇક ઉપર ઊભો થઈને ગાડી આગળ જવા ગયો તો તરત જ બેગ ઝડપી લીધી અને તમામ પેલા મરચું નાખીને પછી તરત એ લોકો ફરાર થઈ ગયા. હું એમને પકડવાની ખૂબ કોશિશ કરી પણ પકડાયા નહીં. એ લોકો 4 જણ હતા. સેન્ટ્રો ગાડી હતી, સિલ્વર કલરની. અમારી પાસેથી મુદ્દામાલ 100 ગ્રામ દાગીના હતા. ગ્રાહકને આપવા જવાનું હતું. એ દાગીના હું લઈને ઘરે આવતો હતો. ઘરે પછી મેં કીધું જમીન પછી એમને આપી આવું છું.
એના અંદાજિત કિંમત એની 4 લાખ રૂપિયા. આ સમગ્ર ઘટનામાં કોઈ જાણભેદુ શખ્સ અથવા કોઈએ અગાઉ રેકી કરીને સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હોવાની પ્રાથમિક વિગતો પ્રાપ્ત થઈ રહી છે. વેપારી પાસે કિંમતી સામાન હોવાની જાણ અગાઉથી લૂંટારા પાસે હતી અને ઘટનાને લઈ જિલ્લાની પોલીસને વાયરલેસ ઉપર મેસેજથી જિલ્લાની તમામ ચેકપોસ્ટને એલર્ટ કરી છે. પાલનપુરથી બીકે ન્યૂઝ ચેનલ માટે વિનોદ સુંદેસા. થરાદ નગરપાલિકામાં આજે સાધારણ સભા યોજાઈ હતી. આમ તો સાધારણ સભામાં ફરજિયાત તમામ સદસ્યોને હાજર રહેવાનું હોય છે, પરંતુ સદસ્યોની વાત તો દૂર રહી. પરંતુ ભાજપ શાસિત થરાદ નગરપાલિકાના મહત્વની માનવામાં આવતી કારોબારી સમિતિના ચેરમેન જ ગેરહાજર જોવા મળ્યા હતા. આ સાધારણ સભામાં વિકાસના કામો સાથે રોડ અને ગટર જેવા મુદ્દાઓએ પણ ગરમાવો લાવી દીધો હતો. આ ઉપરાંત આજે થરાદ નગરપાલિકા ખાતે યોજાયેલી સાધારણ સભામાં નગરપાલિકાના પ્રમુખને વિપક્ષની સાથે સાથે પાલિકાના રોજમદારોનો રોષ પણ સહન કરવાનો બારો આવ્યો હતો. આજે યોજાયેલી સભામાં વિપક્ષ દ્વારા એક તરફ વિકાસના મુદ્દે પાલિકાને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, તો પાલિકાના રોજમદારોએ પણ પગાર અને ઈપીએફના નાણાં જમા ન થતાં પાલિકાને ગાંધી માર્ગે આંદોલનની ચીમકી લેખિતમાં આપી દીધી હતી. ત્યારે આજની સભામાં પાલિકાને વિપક્ષની સાથે પાલિકાના રોજમદારોનો રોષ સહન કરવાની નોબત આવી જતાં શાસક પક્ષની સ્થિતિ નાજુક થઈ ગઈ હતી. થરાદથી બીકે ન્યૂઝ ચેનલ માટે હજાજી રાજપૂત. પાલનપુર તાલુકાના પટોસણ ખાતે આવેલી બનાસકાંઠા જિલ્લા પંચાયત હસ્તકની માતૃશ્રી હિતીબેન રદ્દુભાઈ કરશનભાઈ કાથરોટિયા પ્રાથમિક શાળા 70 વર્ષ પૂર્ણ થતાં શાળા પરિવારે ગ્રામજનોના સહયોગથી પ્લેટિનમ મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ મહોત્સવના પ્રથમ દિવસે આજે શાળા ખાતેથી ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવી હતી. આ શોભાયાત્રાને ગામ અગ્રણી દુડાભાઈ કાથરોટિયાએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. શોભાયાત્રામાં શાળાની વિદ્યાર્થિનીઓએ માથે જવેરા ઉપાડી જોડાઈ હતી. સમગ્ર ગામના તમામ સમાજના લોકોએ ખભે ખભા મિલાવી ડીજેના તાલે નાચીને સમગ્ર ગામમાં શોભાયાત્રા સાથે ભ્રમણ કર્યું હતું. આ કાર્યક્રમની વધુ વિગત આપતા શાળાના આચાર્ય તુષારભાઈ પટેલે જણાવ્યું હતું કે અમારી શાળાએ 70 વર્ષ સુધીની સફળ શિક્ષણ યાત્રા પૂર્ણ કરી છે અને તે નિમિત્તે પ્લેટિનમ મહોત્સવ પ્રસંગે શાળામાં 1949થી આજ સુધી જે શિક્ષકો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન યોજીને આવતીકાલે સવારે 108 શિક્ષકોનું સન્માન કરવામાં આવશે અને સાંજે દાતાઓનું સન્માન તેમજ રંગારંગ કાર્યક્રમ યોજાશે. પરમ દિવસે સમગ્ર ગ્રામ સમૂહ ભોજન લેશે. પ્રાથમિક શાળાના આચાર્ય, અમારી પ્રાથમિક શાળાને આજે 70 વર્ષ પૂર્ણ થાય છે. અમારી પ્રાથમિક શાળાની સ્થાપના તારીખ 25/11/1949 હતી અને મને જણાવતા સહર્ષ આનંદ થાય છે કે અમારી આ 70 વર્ષની સફળ શિક્ષણ યાત્રાને આજે આખું ગામ એક સાથે મળી અને સરસ મજાની ઉજવણી કરી રહ્યું છે. આજે એનો પહેલો દિવસ હતો. આજે અમારી ગામની અંદર તમામ સમાજના લોકો એકત્ર થઈ અને સરસ મજાની એક શોભાયાત્રાનું આયોજન હતું. આવતીકાલે 23 તારીખે અમે સવારના સેશનમાં ભૂતપૂર્વ શિક્ષકશ્રીઓ તેમજ અમારા ગામના આ શાળાના જેટલા પણ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે એમનું એક સ્નેહ મિલન અને સન્માન કાર્યક્રમ યોજ્યો છે. એમાં 108 શિક્ષકોએ આજ દિન સુધી અમારી આ શાળાના 70 વર્ષના ઇતિહાસમાં શિક્ષણ કાર્યમાં યોગદાન આપ્યું છે અને આ તમામ ગુરુજીઓને અમે આ કાર્યક્રમ નિમિત્તે આમંત્ર્યા છે અને અમે એમનું ભાવભીનું સન્માન કરવાના છીએ. આવતીકાલે રાત્રિના કાર્યક્રમમાં આ 70 વર્ષ એટલે કે પ્લેટિનમ ઉત્સવ નિમિત્તે જે પણ ગામના દાતાશ્રીઓએ દાન આપ્યું છે એમનો સન્માન સમારોહ તેમજ અતિથિ વિશેષ જે આવવાના છે એમનો સન્માન સમારોહ અને રંગારંગ કાર્યક્રમ અમે રાખ્યો છે. અને પરમ દિવસે 24 તારીખે આખા ગામનું સામૂહિક ગામ ઝાપા તોરણ એટલે કે સામૂહિક જમણવાર સમગ્ર ગામ એકત્ર થઈ અને આનંદના હિલ્લોળે
નાસ્તું કૂદતું અને આ ઉત્સવની અંદર જે સહભાગી થયું છે. ગઢ ખાતે શાળાની સ્થાપનાને પૂરા થતા ઉજવાઈ રહેલા મહોત્સવમાં અત્યારે શાળાના ઇતિહાસ સાથે જોડાયેલા તમામ લોકોને એકત્રિત કરવામાં આવી રહ્યા છે અને તેમનું સન્માન કરવાનું આયોજન કરવામાં પણ આવ્યું છે, જે ખૂબ જ સારી બાબત છે. ત્યારે અન્ય શાળાઓ પણ આવું વલણ અપનાવે તો વર્તમાન સમયમાં જે કોઈ શાળા સાથે જોડાયેલું છે તે પોતાના કર્તવ્ય નિષ્ઠાપૂર્વક નિભાવવા માટે પ્રેરાય. ગઢથી બીકે ન્યૂઝ ચેનલ માટે દિનેશ સરાણા. ડીસા તાલુકાના છત્રાલા ગામે આજે કાંકરેજના ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને સરકારની વિવિધ યોજનાઓનો લાભ લાભાર્થીઓને ઘરઆંગણે જ મળી રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવા સેતુ કાર્યક્રમમાં 7-8 ગામોના ક્લસ્ટર બનાવી નજીકના ગામે સ્થળ ઉપર જ નિરાકરણ કરી આપવામાં આવે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઇન્ચાર્જ મામલતદાર બાબુલાલ જોશી દ્વારા વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સેવા સેતુ કાર્યક્રમ દરમિયાન કાંકરેજના ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલા, ડીસા ઇન્ચાર્જ નાયબ મામલતદાર બાબુલાલ જોશી, વિસ્તરણ અધિકારી આરટી મહેશ્વરી, નાયબ મામલતદાર એટીવીટી રેહાનાબેન ગાસુરા, આસપાસના ગામોના તલાટી કમ મંત્રીઓ, ડેલિગેટ, સરપંચ સહિત અન્ય આગેવાનો હાજર રહ્યા હતા. વિરડીથી બીકે ન્યૂઝ ચેનલ માટે વિનોદ ચાવડા. સામાન્ય રીતે પોલીસને તમે ક્યાંક બંદોબસ્ત કે ક્યાંક ગુનેગારને શોધતા જોઈ હશે, પરંતુ આજ પોલીસ જ્યારે સફાઈ ઝુંબેશમાં જોડાઈ ત્યારે તસવીર કંઈક આવી જોવા મળી હતી. ધાનેરા પોલીસે સફાઈને ગંભીરતાથી લઈ ધાનેરા પોલીસ મથકમાં સફાઈ ઝુંબેશ હાથ ધરી હતી. ધાનેરા પોલીસ કમ્પાઉન્ડમાં ઘણા સમયથી સફાઈનો અભાવ હતો. આમ તો ખાસ કરીને સરહદ ઉપર આવેલા ધાનેરા પોલીસના ચોપડે વાહન ચોરી, દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં આવતા વાહનો કે પછી અકસ્માતમાં આવેલા વાહનોનો ખડકલો જોવા મળતો હોય છે અને આ ખડકલો પોલીસ મથકની તસવીર બગાડી રહ્યો છે. જોકે આજે ધાનેરા પોલીસના જવાનોએ એક થઈ શ્રમદાન આપવાનું નક્કી કરી ધાનેરા પોલીસ મથકની સફાઈ હાથ ધરી હતી. વેરવિખેર પડેલા વાહનોને બળપૂર્વક ગોઠવી આજે ધાનેરા પોલીસ મથકના પ્રાંગણને સુંદર બનાવવામાં આવ્યું હતું. કહેવાય છે કે જાજા હાથ રળિયામણા, તેમ આજે પોતાની ફરજ સમજી ધાનેરા પોલીસ જવાનોએ કલાકોની મહેનત કરી ભારી ભરખમ તમામ વાહનોને સાવચેતીપૂર્વક ગોઠવ્યા હતા અને સફાઈ દ્વારા આજે ધાનેરા પોલીસ ચોકીની રોનક વધારી હતી. બીકે ન્યૂઝ ચેનલ માટે ધાનેરાથી રાજેશ ચૌહાણ. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. પુત્રી અને પુત્રવધુના સન્માનમાં થરાદ તાલુકાની દોલતપુરા ગામમાં સાસરિયા અને પિયરિયાએ વહેંચ્યા બાળકોને સ્વેટર, વાલીઓને પુસ્તકોના માધ્યમથી વ્યસનમુક્ત બનાવવાનો અનોખો પ્રયાસ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર, બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના દોલતપુરા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતી શિક્ષિકા ખુશ્બુ ચૌધરી બે કુળ તારતા પિયર પક્ષ તેમજ સસરા પક્ષે શાળા ઉપર પહોંચી શાળામાં અભ્યાસ કરતા બાળકોને સ્વેટરનું વિતરણ કરવા સાથે બાળકોના વાલીઓને પણ વ્યસનમુક્ત બનાવવા માટે નાના પુસ્તકો આપ્યા હતા.
મૂળ પાલનપુર તાલુકાના જગાણા ગામના અને હાલ અમદાવાદ ખાતે સ્થાયી થયેલા નિવૃત્ત ડીવાય એસપી રતનભાઈ હિરજીભાઈ ચૌધરીને સંતાનમાં 3 પુત્રીઓ અને નાનો પુત્ર છે. મોટી 2 પુત્રીઓ ગ્રેજ્યુએશન અભ્યાસ કરી પોતાના સાસરે રહે છે, જ્યારે નાની પુત્રી ખુશ્બુ શિક્ષિકા બની અને પુત્ર ઓસ્ટ્રેલિયા ખાતે જોબ કરે છે. રતનભાઈ ચૌધરી રાજ્યના અનેક જિલ્લાઓમાં પોલીસ વડા તરીકે ફરજ બજાવી ચૂક્યા છે અને સાથે સાથે સામાજિક સેવાઓ સાથે સંકળાયેલા રહ્યા હતા અને સંતાનોને અભ્યાસની સાથે સાથે સંસ્કાર આપતા રહ્યા. મોટી 2 પુત્રીઓને ગ્રેજ્યુએશન કરાવ્યું છે અને નાની પુત્રી ખુશ્બુ હાલમાં થરાદ તાલુકાના દોલતપુરા પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. ખુશ્બુના લગ્ન વડગામ તાલુકાના ગીડાસણ ખાતે કરવામાં આવ્યા છે. ખુશ્બુને માતા પિતાનો પ્રેમ મળ્યો હતો, જેવો જ પ્રેમ સાસરિયામાં પણ મળી રહ્યો છે. ખુશ્બુના સંસ્કારો અને ગુણ જે છે તેથી સાસરિયા પક્ષમાં પુત્ર વધુ નહીં પણ દીકરી સમાન માન મળે છે, જેથી ખુશ્બુ ચૌધરીના પિયર પરિવારમાંથી પિતા રતનજીભાઈ, માતા રમાબેન અને સસરા પચાણભાઈ કરશનભાઈ પટેલ તેમજ તેમના સાથી મિત્ર હેમરાજભાઈ જુવા જગાણાથી દોલતપુરા પ્રાથમિક શાળામાં આવી પહોંચ્યા હતા અને ત્યાં પોતાની વહાલ સોઈ દીકરી શિક્ષિકામાં ફરજ બજાવે છે. ત્યાં અભ્યાસ કરતા બાળકોને ઠંડીની ઋતુમાં રક્ષણ મળે અને સમયસર બાળકો અભ્યાસ અર્થે જઈ શકે તેવા વિચારો સાથે આજે 1-8 બાળકોને જરૂરિયાત મુજબ સાઇઝના માપની 142 સ્વેટરોને વિતરણ કરવામાં આવ્યું હતું અને જિલ્લામાં આવેલો થરાદ પંથક પછાત વિસ્તાર હોવાથી યુવાનોને માંડીને પુખ્ત વયના લોકો વ્યસનનું પ્રમાણ વધારે જોવા મળે છે, જેથી આવા પરિવારોમાં ખર્ચની સાથે સાથે ગંભીર પ્રકારના રોગો પણ થાય છે. તેથી મોટા પ્રમાણમાં બાળકોને અધવચ્ચે અભ્યાસ છોડવાનો વારો આવે છે, પૂરતું ભણી શકતા નથી. તેથી ખુશ્બુના પિતાનો એક દ્રઢ સંકલ્પ હતો કે હાલમાં જવાબદારીમાંથી નિવૃત્ત છું એટલે મારે માનવ સેવા તેમજ અન્ય સેવાઓ કરવી જોઈએ, જેથી આજે હું અહીં આવ્યો છું. શાળાના તમામ બાળકો વધુ અભ્યાસ કરે, સંસ્કાર મેળવે, ઉચ્ચ પ્રગતિ કરે અને તેઓના વાલીઓમાં બીડી, સિગારેટ, ગુટકા, પાન મસાલા અને દારૂ જેવા વ્યસનો સાથે સંકળાયેલા છે તેવા વ્યસનને મુક્તિ આપે એ જ અમારો સંદેશ છે. તેના માટે તેમણે નાના પુસ્તકો પણ બાળકોને આપ્યા હતા. ગરમ કપડાં અને નવા સ્વેટર શાળા વિદ્યાર્થીઓને મળતા શાળાના વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી હતી. ખુશ્બુના સસરા પચાણભાઈએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે દીકરી કુલનો દીવો છે, દીકરી 2 ઘર તારે છે, એ કહેવત આજ અમારા માટે સાચી નીવડી છે. મારી બેબી દોલતપુરા પ્રાથમિક શાળા થરાદ તાલુકામાં છેલ્લા 5 વર્ષથી જોબ કરે છે અને એ નિમિત્તે મારે દોલતપુરા ગામ સાથે, ગામજનો સાથે, બાળકો સાથે પણ થોડો લગાવ થયેલો. એમાં છેલ્લા 2 વર્ષ પહેલાં પૂરની પરિસ્થિતિ સર્જાયેલી ત્યારે હું ગામમાં આવેલો, મને જોયેલું કે મારા બાળકોને મદદરૂપ થવું જોઈએ. એના અનુસંધાન મેં મારી બેબીને વાત કરી અને એને એમના આચાર્યશ્રીને વાત કરી, એમની પરવાનગી મેળવી અને મેં બાળકોના માપ લઈ અને બાળકોને શિયાળામાં મદદરૂપ થવાય એ સારું અમે સ્વેટરોનું વિતરણ કર્યું છે. અને આ વિતરણ કરવા પાછળનો હેતુ એ છે કે બાળકોની તો તંદુરસ્તી જળવાય પણ સાથે હું વ્યસન મુક્તિની કે એના પરિવારજનો, વાલીઓ જો વ્યસન કરતા હોય તો બાળકોના માધ્યમથી એ બુક જોઈ અને વ્યસન છોડે એ માટે હું પણ એક સામાજિક કાર્ય કરી રહ્યો છું. અને એમાં જો આપ લોકોનો, મીડિયાનો, બધાનો જો સહકાર મળે તો આ ભવિષ્યની દેશ માટે, ગામ માટે અને વ્યક્તિ માટે પણ જરૂરિયાત છે. જય હિન્દ. મારા પુત્રના સસરા એટલે કે મારા વેવાઈ રતનજીભાઈએ જ્યાં સુધી પોલીસવાળા તરીકે ફરજ બજાવી છે ત્યારથી આજ સુધી એમનામાં એક પણ ગુણ પોલીસના નથી, ક્યારેય પણ હરામનું લીધું નથી, પોતાની ફરજમાં ક્યારેય ખોટું કર્યું નથી અને થવા દીધું પણ નથી, એ પણ ગુણ એમના સંતાનોમાં જોવા મળી રહ્યા છે. અને ભગવાને મને આજે લક્ષ્મી સમાન પુત્ર વધુ આપી છે તેવું કહેતા સસરા અને પિતા ગળગળા થઈ ગયા હતા. અને ખુશ્બુ જે એમના માતા પિતાને દીકરી પ્રત્યેનો પ્રેમ આપી રહી છે તે આજે અમને મળી રહ્યો છે. આટલું કહેતા સસરાની આંખો ભીની થઈ ગઈ હતી. અને ખુશ્બુ છે એ અમારી કુળ વધુ છે, રતનસિંહભાઈની દીકરી છે, રમીલાબેનની દીકરી છે, બહુ ડાયરી દીકરી છે. એ અમદાવાદમાં મોટી થઈ પણ અમદાવાદનું પાણી એને અડ્યું નથી, અમદાવાદનો રંગ એને લાગ્યો નથી. બહુ સાયન્સવાળી છે, બહુ વિવેકી છે, બહુ સારા સારી રીતે એ વર્તન કરે છે. એ અમદાવાદમાં ભણી મોટી થઈ પણ અમદાવાદનો વાયરો એને જરાય અડ્યો નથી. મૂળ જગણાના વતની છે, એમના પિતાશ્રી રતનજીભાઈ બહુ
ખાનદાર કુટુંબના અને બહુ સારા ઉપના કુટુંબના માણસ છે અને એક પોલીસ અધિકારી જુનાગઢ જિલ્લામાં એમને નોકરી કરી છે અને તે DYSP તરીકે તે રિટાયર થયા છે. એમનામાં પોલીસના ગુણ કંઈ આવ્યા નથી, કારણ કે પોલીસના જો ગુણ આવ્યા હોતા તો આ બધી જે પેરવીઓ કરે છે એ નહીં કરી શક્યા હોત. આ કંઈ પહેલી પેરવી નથી. અમારા સમાજની અંદરીઓ બધાએ ફરી ફરી વ્યસન મુક્તિ અને દારૂબંધી એફેરને વોટકા ખાવાનું આ બધું છોડાવવાની ગોમ ફરી અને સોગંદ લેવડાવે છે. એમને વ્યવસાય પોલીસનો હતો પણ કંઈ પોલીસના ગુણ એમનામાં આવ્યા નથી. એમના ગુણ એમના ઘરના ને એમના સંસ્કારોના, એમના કુટુંબના સંસ્કારોના આવ્યા છે, એમના બાપુજીના ગુણ આવ્યા છે. એ બહુ સજ્જન માણસો છે. એમને વાત કરીએ ને તો ઘણા રિટાયર થાય ને તારે બેસી જાય, ગળી જાય, દુઃખી થાય, પણ રતનજીભાઈ દુઃખી નહીં થયા. કારણ કે એવી પ્રવૃત્તિ એમને પકડી છે કે ઘરના ખર્ચે ઘરની ગાડી લઈ બધે ફરવાનો. અહીં પાણી આવ્યું હતું જ્યારે એ વખતે અહીં ઢોરોને ખાવા ઘાસ નથી તો એક ટ્રક ભરીને એ ઘાસ અહીંયા અહીં આલી ગયા હતા ને બાજુના ગામમાં પણ આ લીધી. એટલે એમનો વ્યવસાય જે છે એ ધાર્મિક વ્યવસાય છે અને બહુ ઉમદા વ્યવસાય છે. એમની વાત કરીએ ને તો અમારા સમાજની અંદરીઓ આજના સમયમાં લોકો દીકરા અને દીકરી વચ્ચે ભેદ રાખી રહ્યા છે ત્યારે આ ઘટના દીકરીના મહત્વને સમજાવતી ઘટના છે અને લોકોએ દીકરીને પણ એટલું જ મહત્વ આપવું જોઈએ જેટલું દીકરાને આપવામાં આવે છે. કારણ કે દીકરો એક કુળ તારે છે જ્યારે દીકરી બે કુળની તારણહાર હોય છે. થરાદથી બીકે ન્યૂઝ ચેનલ માટે હાજાજી રાજપૂત. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ધાનેરા તાલુકામાં આવેલા મીછીવાડી ગામમાં સરસ્વતીનું ધામ થયું બદનામ. લંપટ શિક્ષક સામે શાળાની શિક્ષિકાએ ફરિયાદ નોંધાવતા શિક્ષકને વાવ મોકલી તંત્રએ કરી કરવા ખાતરની કાર્યવાહી. બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુરમાં જ અસામાજિક તત્વો બન્યા બેફામ. સોના ચાંદીના વેપારીને બાઇકની ટક્કર મારી લૂંટ ચલાવી લૂંટારા ફરાર. ધાનેરામાં પોલીસ કર્મીઓ બન્યા સફાઈ કામદારો. પોલીસ મથકમાં સફાઈ કરી આપ્યું ઉમદા ઉદાહરણ. પુત્રી અને પુત્રવધુના સન્માનમાં થરાદ તાલુકાની દોલતપુરા ગામમાં સાસરિયા અને પિયરિયાએ વહેંચ્યા બાળકોને સ્વેટર. વાલીઓને પુસ્તકોના માધ્યમથી વ્યસન મુક્ત બનાવવાનો અનોખો પ્રયાસ. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.